રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પાયાબદર ગામના યુવાને ડિજિટલ લગ્ન કંકોત્રી બનાવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના આશિષ ભોલવાળાના લગ્ન આવતી 11મી ડિસેમ્બરના રોજ યોજાશે, જેમાં સગા સંબંધીઓને લગ્ન કંકોત્રી એક સ્માર્ટ કાર્ડ જેવી આપવામાં આવી છે, જે જોતા જ આશિષના સગાવાલાઓ દંગ રહી ગયા હતા. ડિજિટલ ઇન્ડિયા માટેના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને આગળ ધપાવવા માટે તેને લગ્ન કાર્ડ કોમ્પ્યુટરાઇઝ બનાવેલ છે, જેમાં QR કોડ સ્કેન કરતાની સાથે લગ્નના અવસરોની PDF ફાઇલ દેખાઈ આવે છે અને કેશલેસ ચાંદલો લખવાની પણ એક એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેમાં કેશલેસ પદ્ધતિથી ઓનલાઈન ચાંદલો પણ લખાવી શકે છે. આશિષભાઈના પાડોશીએ કહ્યું કે તેઓ લગ્નની ડિજિટલ કંકોત્રી જોઈ અચંબિત થઈ ગયા હતા અને સમગ્ર ડિજિટલ કાર્ડ બનાવેલ, જે આજ દિન સુધી ક્યારેય પણ આવું કાર્ડ જોયું નથી. આશિષના લગ્નની ડિજિટલ કંકોત્રી એ ખૂબ જ સુંદર છે, જેને જોતા જ ATM કાર્ડ જેવી દેખાય છે, જેને સ્કેન કરતા લગ્નના અવસરોની PDF દ્રશ્યમાન થાય છે. નામ આશિષ કુમાર અશોકભાઈ ભોલવાડા છે. હું ભાયાવદરનો વતની છું અને મેરેજનો એક નવો કોન્સેપ્ટ એટલે કે ડિજિટલ ઇન્ડિયા જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે પણ ભાગીદારી બને કે આપણે ડિજિટલ ઇન્ડિયાની અંદર કંઈક ઇનોવેટિવ કાર્ય આપણે દર્શાવીએ. તો અમારા મેરેજ છે તો અમને એક આઈડિયા આવ્યો નવો કે આપણે કયું ને એક કંકોત્રીમાં એક એવું ઇનોવેશન કરીએ કે જેથી કરીને ઇનોવેટિવ વર્ક દીપી ઉઠે અને ડિજિટલ ઇન્ડિયામાં પણ આપણો ફાળો ભાગીદારી આપણે બનાવી શકીએ. તો અમે એક લગ્નની કંકોત્રી એવી બનાવી કે સ્માર્ટ કાર્ડમાં બનાવી છે અને એ લગ્નની કંકોત્રી એ સ્માર્ટ કાર્ડની અંદર જ્યારે તમે મોબાઈલને દ્વારા સ્કેન કરો છો ત્યારે સીધી તમારી PDF ફાઇલ મોબાઈલની અંદર કંકોત્રી સ્વરૂપે ખુલી જાય છે. અને આ આઈડિયા આવ્યો એની પાછળ એક બીજું પણ કારણ છે કે આપણે કેશલેસ ઇન્ડિયા જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે અમે એની અંદર મોબાઈલ નંબર એડ કર્યા છે અને એ મોબાઈલ નંબર ભીમ એપ છે, PayTM છે કે ગૂગલ પે છે, એની અંદર કોઈ પણ ઓનલી ફોર મોબાઈલ નંબર તમે એન્ટર કરતાની સાથે જ તમે તેમાં ચાંદલો પણ લખાવી શકો છો. એટલે આ નવો એક કોન્સેપ્ટ છે અને ઘણી બધી શુભેચ્છાઓ અમને મળી છે અને આનો શ્રેય જાય છે મારા પિતાશ્રીને ફાળે. નામ વિધિ છે, હું ભાયાવદર ગામમાં રહીએ છીએ અને આજે ન્યૂ કોન્સેપ્ટ આશિષભાઈ લઈને આવ્યા છે તે અમારા પાડોશી છે અને ખરેખર સરાહનીય છે જે એમને જે ન્યૂ આઈડિયા ડેવલપ કર્યો છે. એમને એમના મેરેજના ફંક્શન માટે, જે હમણાં આગામી 11-12 તારીખના છે, એમને એમના મેરેજ માટે ફંક્શનમાં કંઈક નવું જ ડેવલપમેન્ટ કર્યું છે, જે બધા કંઈક ને કંઈક એના મેરેજમાં યુનિક કરવા માગતા હોય. એમને એમના મેરેજનું જે કાર્ડ હોય છે કંકોત્રી, એને એકદમ યુનિક અને ડિજિટલ સ્ટાઇલમાં બનાવેલી છે, જે એકદમ નાનેયમથી પોકેટ કંકોત્રી બનાવી છે અને એની અંદર ઉપર સ્કેન કરવાથી જે આખા મોબાઈલમાં તેમના બધા ફંક્શન્સ ઓપન થઈ જાય છે અને તેમને નાની એવી કંકોત્રીમાં સાથે સાથે PayTM જેવું પણ યુનિક કર્યું છે, જે આપણે ચાંદલો લખાવવાની જે પરંપરાગત બધું ચાલતું હોય તે ચાંદલો પણ તેમને આપણે ઓનલાઈન આપી શકીએ છીએ, કે આ જે ખૂબ જ એક સારી એવી કહેવાય. અને તેમને ગૂગલ સાથે જોઈન્ટ છે અને કંઈક ને કંઈક યુનિક અને કંઈક ને કંઈક ન્યૂ જે કરતા હોય છે હંમેશા, તે એકદમ ક્રિએટિવ જ હોય છે હંમેશા એમના કામને લઈને. અને તેમને એમના મેરેજ માટે કંઈક ન્યૂ જ ડેવલપમેન્ટ કર્યું છે અને જે આપણું નરેન્દ્ર મોદી સરનું જે આપણું સપનું છે કે તેમને ડિજિટલ ઇન્ડિયા બનાવવું છે, કેશલેસ ઇન્ડિયા બનાવવું છે, તેનું એક નાનકડા એવા ગામમાંથી જે અમારા આશિષભાઈ છે તે ખરેખર એમના રસ્તે ચાલવાનું ચાલુ કર્યું છે, કે આવડા મોટા રાજકોટ જિલ્લામાં ગુજરાતની અંદર પ્રથમવાર નાના એવા ભાયાવદર ગામની અંદર જે એમને આ રસ્તે ચાલવાનું કર્યું અને એને કંઈક નવો જ ન્યૂ આઈડિયા ડેવલપમેન્ટ કર્યો છે. થેન્ક યુ સો મચ.